ગુડ મોર્નિંગ બાળકો, ચાલો આજે આપણે હિન્દીનો અભ્યાસ કરવાનો છે. આજે હિન્દીમાં શું ભણવાનું છે? આપણે હિન્દીમાં તમારે આજે ચપ્પાલીનો ટ ભણવાનો છે. આગળ આપણે શું ભણી ગયા? જ જબલાનો જ ભણી ગયા. હવે શું આવે? ટ ટપ્પાલીનો ટ. આજે આપણે ટપ્પાલીના ટ વિશે ભણીશું. ચાલો શું છે પેલા જોવો જોઈએ. ઉપર પેજ નંબર 19 ઉપર બધા જોવો. ટપાલી નો ટ પઢો, લીખો, વાંચો અને લખો. ટમ ટમ ટ હિન્દી નો ટ, અને આ ટ છે ઈ ગુજરાતી નો ટ છે. તો આ શું છે? ટ છે. તો આ તમને અહીંયા જોવો જોઈએ ટપકા સાથે નો ટ આપેલો છે, તો એ ટપકા જોડીને તમારે ટ શીખવાનો છે. તો બધા એ ટપકા સાથે નો ટ જોડી દો. સરસ. ટમ 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 ઘોડા ગાડી. ચાલો શું કે છે? ટ ઢૂંઢ કર ઉસ પર રાઉન્ડ બનાવો. એમ કે છે ટ શોધીને તેના પર શું બનાવવાનું? રાઉન્ડ બનાવવાનું છે. તો તમને અહીંયા કેટલાક શબ્દો આપ્યા છે. આ બધા શબ્દોમાંથી તમારે જે આવો ટ હોય, આવો ટ એવો ટ હોય એના ઉપર તમારે શું કરવાનું? ગોળ કરવાનું છે. તો ચાલો આપણે બધા જોઈશું. આ શું છે? ટપાલી ટ છે. તેના ઉપર કરો રાઉન્ડ. ચાલો તેના પછી જુઓ. તેના પછી આ શું છે? ઘરનો ઘ છે. તેના ઉપર આવશે રાઉન્ડ? નહીં આવે. પછી છે જબલાનો જ. જનન જ ઉપર આવશે? નહીં આવે. પછી ન નગારાના ન ઉપર આવશે? નહીં આવે. પાછું શું આવ્યું? ટપાલીને ટ ઉપર આવશે. પછી શું છે? ડગલા ડ ઉપર આવશે? નહીં આવે. પાછું ટપાલી નો ટ આવે એના પર કરવાનું રાઉન્ડ. તો કરો બધા. પછી શું? ડગલા નો ડ છે એના પર આવશે રાઉન્ડ? નહીં આવે. પછી છે દડા નો દ. દડા ડ ઉપર કરવાનો રાઉન્ડ? નહીં કરવાનો. પછી હરણ નો હ છે એના પર કરવાનો રાઉન્ડ? નહીં કરવાનો. ટપાલી નો ટ છે એના પર કરવાનો? તો કરવાનો. એના પર રાઉન્ડ કરો બધા. ચાલો પછી શું છે? મરચીના મો ઉપર કરવાનો રાઉન્ડ? નહીં કરવાનો. પછી જે ટપાલીનો ટ છે પાછો કરવાનો રાઉન્ડ? હા, તો કરવાનો ટપાલીના ટ ઉપર રાઉન્ડ. ચાલો પછી શું છે? ઠળિયાનો ઠ એના ઉપર કરવાનો? નહીં કરવાનો. ચાલો બધાને ખબર પડી ગઈ. આમાંથી જે ટપાલીના ટ હતા એના ઉપર આપણે શું કર્યું? રાઉન્ડ કર્યું. ચાલો આગળ જુઓ શું કે છે. વાંચો, તમારે વાંચવાનું છે. શું છે? ટપાલીનો ટ, ટપાલીનો ટ છે. અને આ ટપાલીને તમાર તમારે શું કરવાનું છે? રંગ પૂરવાનો છે. તમને ગમતો હોય એવો રંગ તમારે પૂરી લેવાનો. પછી શું છે? ટપકા જોડવાના. તમને ટપાલીનો ટ ટપકા સાથે આપ્યો છે, તેને તમારે જોડવાનો છે અને તે જોડેલા ટપાલીનો ટ શીખવાનો છે જોડીને. ચાલો બધા ટપકાને ટપાલીનો ટ સીધો મસ્ત જોડી દો. ચાલો ટપાલીનો ટ જોડી દીધો અને શીખવાનો છે બધાને ટપાલીનો ટ. એવી જ રીતે શું છે? નીચે જુઓ, વાંચો અને લખો. ટપાલીના ટ તમને કેટલાય આપ્યા છે, કેટલાય ટપકા સાથે આપ્યા છે, કેટલાય ખાના આપ્યા છે, એમાં આપણે ટપાલીનો ટ શીખવાનો છે એટલે આપને આવડી જાય લખતા. તો ચાલો ટપકા સાથેનો છે પેલી લીટીમાં. ટપાલીનો ટ જોડો. ટપાલીનો ટ, ટપાલીનો ટ. પછી અહીંયા ખાનું આપ્યું છે તમને. અહીંયા તમારે ટપાલીનો ટ જાતે કરવાનો છે, ટપકા વગરનો છે. ટપાલીનો ટ. સરસ. ચાલો પછી નીચે છે જોડી દો ટપકા. ટપ બોલતું જવાનું છે બધાએ. ટમ ટમનો ટ, ટપાલીનો ટ, એવી રીતે બોલતું જવાનું છે. ચાલો નેક્સ્ટ. ટપાલીનો ટ, ટપાલીનો ટ, ટપાલીનો ટ, ટપાલીનો ટ. ચાલો મેં ટપાલીને ટ કર્યા છે, એવી જ રીતે તમારે બધા ખાનામાં એક એકમાં ટપાલીનો ટ કરવાનો છે અને અક્ષર ઓળખતા અને વાંચતા શીખવાનો છે. બધાને આવડી ગયું? ચાલો સરસ. તો પેજ નંબર 20 ઉપર જુઓ આગળ. બધા પેજ નંબર 20 કાઢો. ચાલો ટ
को ट से शुरू होने वाले चित्रों से जोड़ो। शू कहे छे के ट होय अने ट थी शुरू થતા હોય એવા ચિત્ર સાથે જોડવાનો। તમને આમાં કેટલા ચિત્રો આપ્યા છે ઈ ચિત્રોમાંથી તમારે અહીં વચ્ચે શું આપ્યું છે ટપાલીનો ટ આ ટ છે એને ટ થી જે શરૂ થતો હોય શબ્દ ઈ શબ્દ સાથે આપણે જોડવાનો છે। તો જો શું પહેલું શું છે આ તમને દેખાય છે ચિત્રો છે ને ચિત્રો છે આ તમને હા બાટક છે આ ટપ છે નાવાનું એમાં શેનાથી શરૂ થાય છે ટબ ટપાલીન ટથી શરૂ થાય છે તો બધા ટપાલીન ટ સાથે આમાં જોડી દો સરસ ચાલો પછી બીજું શું છે ઝંડા ઝંડા ટપાલીન ટથી શરૂ થાય છે ઝંડો નથી થતો તેની સાથે જોડવાનું નહીં પછી શું છે ટમટમ ઘોડાગાડી છે તો ઘોડાગાડીને જોડવાનો ટમટમથી શરૂ થાય છે હા તેની સાથે જોડી દો ચાલો પછી શું છે ટમેટું છે ટમેટું ટમાટર ટમેટાથી પછી શરૂ થાય છે હા તો જોડી દો એને સ સાથે ચાલો ચરખા ચરખાથી એટથી શરૂ થાય છે નથી થતું તેને જોડવાનો નહીં પછી શું છે ટહની છે તમને બાનું દેખાય છે ટહની ટહની તમારે શેનાથી શરૂ થાય છે ટપાની થતી થાય છે તો કદી અહીં છોડી દો પછી છે જલેબી જલેબી ક્યાંથી શરૂ થાય જથી તેને જોડવાનો નહીં ચાલો આગળ બાજુમાં જુઓ ટકે નીચે રેખાખી ચડત હોય ને એની નીચે તમારે લીટી દોરવાની છે તમને આવા છ શબ્દ આપ્યા છે એ શબ્દમાંથી તમને જેમાં ટ દેખાતો હોય એની નીચે તમારે શું કરવાનું ખાટી ખાટી લીટી કરવાની છે તો પેલું શું છે બટન તો બટનમાં શેના નીચે લીટી આવશે હા ટ નીચે તો બધા ખાટી ખાટી લીટી ટ નીચે કરવાની છે ચાલો બીજું શું છે પટરી પટરી છે તો કરવાની કેના નીચે ટ નીચે ચાલો પછી શું છે ઈટ તો કેના નીચે આવશે ટ નીચે ટમાટર એમાં જો બે વાર ટ આવ્યા તો બે વાર ડ બે ટ ઉપર કરવાની એક ટ ઉપર નહીં પછી છે ટમ ટમ એમાંય પણ બે ટ ઉપર આવશે તો બે ટ નીચે લીટી કરી દો પછી છે ટહની તો ટની નીચે લીટી આવી રીતે બધા જ્યાં ટ દેખાય છે એક ટ હોય તો એક ને બે હોય તો બે એવી રીતે ટ નીચે તમારે શું કરવાનું છે લીટી કરવાની છે ચાલો આગળ જુઓ ટ સે અલગ વર્ણ પર ચોકડી કરો શું કે છે ટથી જુદો પડતા એના ઉપર રોંગની આપણે નિશાની કરવાની છે તો તમને આવો ખાના જેવું આપ્યું છે એમાં કેટલાય તમને મૂળાક્ષર કક્કાના આપ્યા છે એ કક્કાના મૂળાક્ષર આપ્યા છે એ કક્કામાંથી શું કીધું છે તમને કે ટ હોય એના ઉપર નહીં કરવાની ટથી જુદા પડતા એટલે ટ હોય એના ઉપર ચોકડી નહીં કરવાની પણ ટથી અલગ જે બીજા શબ્દ હોય એના ઉપર શું કરવાનું આવી ચોકડી કરવાની છે તો ચાલો આ શું છે ટ તો ટ પકડવાની નહીં કરવાની પછી શું છે હરણનો હ તેના ઉપર કરવાની ચોકડી તો કરો બધા ચોકડી પછી છડિયાન છ ઉપર કરવાની ચોકડી પછી છે ડગલાનો ડ એના ઉપર કરવાની ચોકડી ટપાઈનો ટ ઉપર કરવાની નહીં પતંગનો પ એના પર કરો ચોકડી પછી ટપન ટ ઉપર નહીં ગણપતિ ગ ઉપર કરો ચોકડી વરી ટ આવ્યો ટ ને નહીં કરવાનું એનાથી જુદા પડતા એટલે બીજા જ ઉપર કરો ટ ઉપર નહીં કરવાની ઢ ઉપર કરો પછી દડાન ધ એના ઉપર પણ કરો ને વસાણનો વ ટ ઉપર કરવાની નહીં આમાં જુઓ બધા ટ રાખી દીધા છે મેં અને બીજી બધા ઉપર મેં શું કર્યું છે ચોકડી તેવી જ રીતે તમારે ટ ઉપર નહીં કરવાની પણ એનાથી જુદા પડતા એટલે કે બીજા મૂળાક્ષર હોય ટ સિવાયના એના ઉપર ચોકડી કરવાની છે ચાલો ખબર પડી ગઈ આગળ જુઓ વઢો લીખો વાંચો અને લખો તમારે ચિત્ર આપ્યા છે એ ચિત્ર તમને નીચે નામ પણ આપ્યું છે વાંચતું જવાનું છે અને લખતું જવાનું છે તો પેલું ચિત્ર શેનું છે ટમેટોનું ટમેટાની હિન્દીમાં શું કહીએ આપણે ટમાટર તો નીચે લખેલું આપ્યું છે ટમાટર એમાં ટ તમને આપ્યો છે નીચે ટપકા સાથે વાળો તો ટપકા સાથે વાળો ટ છોડી દેવાનો અને નીચેનું ખાનું ખાલી આપ્યું છે એમાં ટ તમારે લખી નાખવાનું છે ચાલો તો બધા પહેલા શું કરવાનું તો ને છોડી દો ટપકા સાથેનો પહેલો ટ અને નીચે બીજો ટ લખી નાખો સરસ ચાલો બીજું જુઓ શેનું ચિત્ર છે ટબનું છે અને બાથ ટબ કહેવાય તો ટબ ટબનું ચિત્ર ટબ ટ થોડો બધાને સરસ રીતે ટ લખતા આવડવો જોઈએ ચાલો પછી છે ટ ખોના ટ ટ ચાલો બટન તો લખો ટ ટ
ચાલો બધાય મેં જોડી દીધા છે અને નીચેનું ખાનું ખાલી હતું તેમાં મેં ટ લખી નાખ્યો છે તો શબ્દ પૂરા થઈ ગયા. ટમાટર, ટબ, ટખના અને બટન થઈ ગયું. સરસ, ચાલો હવે શબ્દ મેં તે ટ ઢૂંઢ કર ઉસ પર રાઉન્ડ બનાવો. શબ્દમાંથી ટ શોધીને તમારે શું કરવાનું છે, તેના ઉપર રાઉન્ડ બનાવવાનું છે. તો તમને આમાં પેલું આપ્યું છે ટ લ ના, એમાં ટ ના ઉપર કેના ઉપર રાઉન્ડ કર્યું, ટ ઉપર કર્યું છે. એવી જ રીતે આમાં પટરી, પટરી છે તો કેના ઉપર આવશે, હા ટ ઉપર. તો બધા ટ ઉપર રાઉન્ડ કરો. ચાલો આગળ જુઓ, કપાટ, તો કપાટમાં કેની ઉપર આવશે, ટ ઉપર. તો બધા ટ ઉપર લાઈન કરો, ગોળ કરવાનું છે. ચાલો પછી શું છે, ઈટ, ઈટમાંથી કેના ઉપર આવશે, તો ટ ઉપર. ચાલો આજે આપણે શું ભણ્યા, આજે આપણે શું ભણ્યા, આજે આપણે ટપાલીનો ટ ભણ્યા છીએ. ટપાલીનો ટ આપણે શીખવાનો છે લખતા, બોલતા, ઓળખતા અને વાંચતા. આપણે અહીંયા સુધી ભણ્યા પેજ નંબર 20 સુધી. હવે આગલા વિડીયોમાં આપણે ઠઠેરાનો ઠ આપણે ભણીશું, જે આપણે તમારે આગળ ટપાલીનો ટ તમારે ટુ લેન બુકમાં લખીને શીખવાનો છે.